કાલાવડ તાલુકાના નવા ગામે બેટી બચાવો બેટી પઢાવો અભિયાન અંતર્ગત ચિત્રસ્પર્ધા તેમજ રેલીનું આયોજન કરવામાં આવ્યું જેમાં બહોરી સંખ્યામાં લોકો જોડાયા ચિત્રસ્પર્ધામાં નંબર પ્રથમ નંબરે આવનાર જીનલ હિરપરા દ્વિતીય વિભૂતિ અગાણી અને ત્રીજા નંબરે સોનલ રાઠ ઉડાવનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું વધુમાં અમારા યુવા પ્રતિનિધિ હર્ષલ ખંડેડિયા સાથેની ટેલિફોનિક વાતચીતમાં જામનગર મહિલાને બાર વિકાસ અધિકારી હંસાબેન દાડાણીએ જણાવ્યું કે સમાજમાં વધી રહેલ સ્ત્રી ભ્રૂણ હત્યાના કિસ્સાઓને પરિણામે બેટી બચાવો બેટી પઢાવો અભિયાનનો પ્રચાર અને પ્રસાર કરવાનું ખૂબ જરૂરી બન્યું છે આધુનિક ટેકનોલોજીનો આજે વિકાસ થતાં મેડિકલ સાયન્સની નવી શોધોને પરિણામે ઘણી સ્ત્રીઓ મરજીથી કે કૌટુંબિક દબાણો હેઠળ આવી જઈને ભ્રૂણ હત્યાનો શિકાર બનતી હોય છે સમાજમાં આવી સ્થિતિ જો ચાલુ રહેશે તો એક દિવસ એવો આવશે જ્યારે પચીસથી ત્રીસ ટકા યુવાન દીકરીઓની અસતને લીધે કુંવારા રહી જેને લીધે સમાજમાં એક દૂષણોનો સમાજને સામનો કરવો પડશે ઘરમાં દીકરી કરતા દીકરો હોય એ સારો એવી ખોટી માન્યતા ભ્રૂણ હત્યાના વધતા જતા બનાવો માટેનું મુખ્ય કારણ છે જ્યાં સુધી દીકરી પણ દીકરા સમોવડી છે એવી સમાજમાં જનજાગૃતિ નહીં આવે ત્યાં સુધી આજની ભ્રૂણ હત્યાની ક્રૂર બધી પૂરેપૂરી દૂર નહીં થઈ શકે સુપરસ્ટાર અમિતાભ બચ્ચન બીગ બી એમના બ્લોગમાં દીકરીઓ વિશે બહુ સુંદર વાત લખી છે કે દીકરીઓ ટેન્શન નથી આપતી બલકે આજની દુનિયામાં એક દીકરી દસ દીકરાના બરાબર હોય છે દીકરીઓ ખાસ હોય છે કારણ કે તે અણમૂલ હોય છે તમે તમારી દીકરીને હંમેશા દીકરો બેટા કહીને બોલાવી શકો છો પણ ક્યારેય દીકરાને બેટી કે દીકરી કહી શકતા નથી એ જ કારણ છે કે દીકરીઓ હંમેશા ખાસ હોય છે દીકરીએ તો પિતાના ઘરને પ્રકાશિત કરતી તે જ દીવડી છે કોઈએ સરસ કહ્યું છે કે મોગરાની મહેક ગુલાબની ભવ્યતા અને પારિજાતની દિવ્યતા કહ્યું જાકર બિંદુમાં એકઠી થાય ત્યારે પરિવારને દીકરી પ્રાપ્ત થાય છે હર્ષલ ખંદેડિયા જડ ટીવી જામનગર